भावनगर गारियाधार में सफाई कामदारों महासम्मेलन योजायुं, जेमां सफाई कामदारों ने कायमी करवा सम्मेलन आयोजन करवामां आव्युं। सम्मेलन में वडगाम धारासभ्य जिग्नेशभाई मेवाणी और गारियाधार धारासभ्य सुधीरभाई वाघाणी खास उपस्थित रहा। आ उपरांत समस्त वाल्मीकि समाज पण हाजर रह्यो हतो। कृष्णकुमार सीजीना भावनगर में भयंकर भ्रष्टाचार और शोषण जोवा मळी रह्यो छे। आजे भावनगर में पालीताणा शिहोरना कार्यकरो सफाई कामदारों नी अने गारियाधारना आउटसोर्सिंग कर्मचारियों नी मुलाकात लीधी। 452 रुपयानु दैनिक लघुत्तम वेतन गया महीने सरकारे रिवाइज्ड कर्युं, नक्की कर्युं, छतां खाता में 6000 के 7000 पगार चुकवामां आवे छे, त्यारे सवाल थाय छे કે બાકીના 3-4 હજાર રૂપિયા એ કોણ આમના પગારમાંથી લૂંટી રહ્યું છે? આ બાબતે નગરપાલિકા અને જિલ્લા કલેક્ટર તંત્ર અને લેબર ડિપાર્ટમેન્ટની મિલીભગત છે અને આ બધા સાથે મળીને કટકી કરીને આ કૌભાંડને અંજામ આપી રહ્યા છે, ત્યારે વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોનું એમ પણ કહેવું છે કે તળાજા, જેસર અને શિહોરની નગરપાલિકામાં 6-6, 8-8 મહિના સુધી પગારનું ચૂકવણું થતું નથી, એ બહુ ચિંતાજનક અને દુઃખદાયી બાબતમાં છે। એટલે આવનારા દિવસોમાં આ મુદ્દે અમે ઉગ્ર આંદોલન આપવાનો અને તમામે તમામ નગરપાલિકામાં 15 ઓગસ્ટથી હડતાલ પડે અને ગારિયાધારથી ભાવનગર સુધીની એક પદયાત્રા થાય એનું પણ પ્લાનિંગ વિચારી રહ્યા છીએ। સફાઈ કામદારોનું આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું આવું શોષણ એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવાના નથી। આજે ભાવનગર જિલ્લાનું વાલ્મીકિ સમાજનું સંમેલન રાખવામાં આવેલું હતું। એ સંમેલનમાં જિગ્નેશભાઈ મેવાણી, સુધીરભાઈ વાઘાણી અને અમારા આગેવાનો, હાલના આગેવાનો, ભાવનગર જિલ્લાના સફાઈ કામદારો સખત હાજરીમાં, બધા મોટી હાજરીમાં હાજર રહ્યા હતા અને જિગ્નેશભાઈ મેવાણીને પોતપોતાની નગરપાલિકાની અંદર જે અન્યાય થાય છે, લઘુત્તમ વેતન મળતું નથી, કાયમી કરવામાં આવતા નથી, જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે ફિક્સ પગારવાળાને પગાર પૂરતો મળતો નથી, સરકારના પરિપત્ર મુજબ 452 રૂપિયા પગાર છે તો નગરપાલિકા, ગારિયાધાર નગરપાલિકા અમને 255 રૂપિયા પગાર ચૂકવે છે, ફિક્સવાળાને 3000 રૂપિયા આપે છે સફાઈ કામદારોને પગાર, તો આ બાબત અવારનવાર અમે રજૂઆત કરવા છતાં કોઈ અમને જવાબ આપતો નથી કે અમારા આ નિરાકરણ, આવા અમારા મુદ્દાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। તો આજે જિગ્નેશભાઈ મેવાણીને, સુધીરભાઈ વાઘાણીને અમારા જે કાંઈ પ્રશ્નો હતા એ ભાવનગર જિલ્લાના જે જે નગરપાલિકાના હતા એને બધાએ પ્રશ્નો લખીને આપ્યા છે અને જિગ્નેશભાઈએ અમને ખાતરી આપી છે કે તમારો જે પ્રશ્ન છે એ વિધાનસભા સુધી હું પહોંચાડીશ અને એનું નિરાકરણ લાવીશ એવું તમને ખાતરી આપું છું, જે મેં ખાતરી આપીને ગયા। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।